કોંગ્રેસમાં સભ્યપદ ગુમાવી ચૂકેલ રાહુલ ગાંધી સતત અદાણી મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે. શનિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પૂર્વ કોંગ્રેસીઓ પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે સત્ય છુપાવે છે તેથી તે રોજે રોજ ગેરમાર્ગે દોરે છે. સવાલ એક જ છે, અદાણીની કંપનીઓમાં 20,000 કરોડના બેનામી રૂપિયા કોના છે? આ પછી તેમણે એક ફોટો મૂક્યો છે જેમાં અદાણી લખવામાં આવ્યું હતું, પરંતુ અન્ય ઘણા નામો પણ આ જ અક્ષરોથી લખવામાં આવ્યા છે, જેમાં ગુલામ નબી આઝાદ, સિંધિયા, કિરણકુમાર રેડ્ડી, હિમંત બિશ્વા શર્મા અને અનિલ એન્ટનીના નામ જોવા મળ્યા હતા. હાલમાં એક તરફ જ્યાં ભાજપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ ફાઇલ્સ નામની સિરીઝ બહાર પાડી રહી છે, તે જ રીતે કોંગ્રેસ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા ભાજપને નિશાન બનાવી રહી છે. કોંગ્રેસે શનિવારે એક વિડીયો જાહેર કર્યો જેમાં પાર્ટીએ ગૌતમ અદાણીને દેશદ્રોહી કહ્યા છે. આ વિડીયો બપોરે કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતી વખતે કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે અદાણી અને ચીન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. કોંગ્રેસે આગળ લખ્યું કે આ ઘટનાક્રમને સમજો. આ વિડીયોમાં કોંગ્રેસે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ચીન વચ્ચેના સંબંધો વિશે જણાવ્યું છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે શનિવારે જણાવ્યું હતું કે વિપક્ષી દળોએ હિન્ડેનબર્ગ, અદાણી મુદ્દા કરતા મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે સરકારની ટીકા કરવા માટે અદાણી અંબાણીના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આપણે દેશમાં તેમના યોગદાન વિશે પણ ભૂલવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે અદાણી વિવાદ મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચનાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી કમિટી તપાસમાં વધુ નિષ્પક્ષ અને વિશ્વસનીય છે. શરદ પવારે કહ્યું કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના 21 સભ્યો પૈકી 15 સભ્યો સત્તા પક્ષમાંથી હશે અને 6 સભ્યો વિપક્ષી દળમાંથી હશે. તેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી રિપોર્ટમાં સત્તા પક્ષની વાત પુરવાર થવાની શક્યતા વધુ છે. તેથી સુપ્રીમ કોર્ટની નિયુક્ત કરાયેલી કમિટીની તપાસ વધુ નિષ્પક્ષ સાબિત થશે. જેપીસી તપાસ મુદ્દે એનસીપીના પ્રમુખ શરદ પવારે હિન્ડેનબર્ગ અદાણી વિવાદ મુદ્દે કોંગ્રેસના નેતા નાના પટોલે શનિવારે જણાવ્યું કે શરદ પવારનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે જે કોંગ્રેસના વલણથી અલગ છે. તેમણે કહ્યું કોલસા કૌભાંડમાં કોર્ટ દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી અને તેની જેપીસી તપાસ પણ કરવામાં આવી હતી. જો બંને તપાસ કરવામાં આવે તો એમાં ખોટું શું છે? પટોલેએ કહ્યું કે આજે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે વડાપ્રધાન અદાણી મુદ્દાથી આટલા ડરે છે કેમ. જો પીએમ કહી રહ્યા છે કે તેઓ કંઈ છુપાવી રહ્યા નથી તો પછી ભાજપ જેપીસી તપાસથી કેમ ડરી રહી છે? હિન્ડેનબર્ગ અદાણી મુદ્દાની તપાસ માટે જેપીસી રચનાની માંગ મુદ્દે શરદ પવારે આપેલ નિવેદન પર આરજેડીના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું કે શરદ પવાર ખૂબ જ વરિષ્ઠ નેતા છે. તેમણે કહ્યું કે જેપીસી તપાસ મુદ્દે વિપક્ષમાં સામૂહિકતા છે, જોકે શરદ પવાર પોતાના વિચાર વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. બોફોર્સ સરસદ મહેતા કૌભાંડમાં પણ જેપીસીની રચના કરવામાં આવી હતી. લોકતંત્રમાં સામૂહિકતા મહત્વપૂર્ણ છે. મનોજ ઝાએ કહ્યું કે હિન્ડેનબર્ગ અદાણી મુદ્દો ચિંતાજનક છે. તેમણે કહ્યું કે સરકાર ચર્ચાથી કેમ ભાગી રહી છે? दूध का दूध पानी का पानी हो जाएगा. सरकार चर्चा से क्यों भाग रही है? अगर कुछ नहीं तो गौतम अडानी के बारे में जितनी चीजें पब्लिक डोमेन में आई हैं उस पर चर्चा हो. अरे आपके पास तो नंबर है सदन में, लोकसभा में 303, अब राज्यसभा में भी आपके पास मैनेज्ड मेजोरिटी है, तो चिंता नहीं होनी चाहिए. आपकी चर्चा से आपका भागना ये बताता है कि बेखुदी बेसबब नहीं गालिब, कुछ तो है जिसकी पर्दा दादी. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા માટે ફરીથી દિલ્હીમાં બીજેપીની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. જોકે આ પહેલા ભાજપના થિંક ટેન્કે શુક્રવારે મોડી રાત્રે લગભગ 3 કલાક સુધી ટિકિટ વિતરણ પર મંથન કર્યું. જેપી નડ્ડાના નિવાસસ્થાને થયેલ બેઠકમાં સીએમ બસવરાજ બોમ્બઈ, બીએસ યેદુરપ્પા સહિત નેતા ઉપસ્થિત રહ્યા, પરંતુ ફાઇનલ લિસ્ટ માટે ફરી આજે બેઠક આયોજિત થઈ. કર્ણાટકમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવા પર વિલંબને લઈ કોંગ્રેસે કટાક્ષ કર્યો અને કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ભાજપ એટલે ભાગદોડ પાર્ટી ગણાવી. जप्पा का मतलब अब भगदड़ पार्टी हो गया है. तो अब जब भगदड़ ही मची है और कोई चुनाव लड़ना ही नहीं चाहता, तो कभी वो राउडी शीटर जो हैं और कभी फिल्म स्टार्स और फिल्म एक्ट्रेस, अब वो उन पे डिपेंडेंट हैं. अब सबसे नया शगुफा है महाराष्ट्र और कर्नाटक का टकराव करवाना, महाराष्ट्र की स्कीम को कर्नाटक में जबरन लागू करना. क्या इस प्रकार की बचकानी बातों से वो प्रदेश का ध्यान भटका पाएंगे? जवाब नहीं. में ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો વિદેશ જઈને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તે ખૂબ જ દુઃખભર્યું છે, પરંતુ લોકોએ તેમના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. ધનખડે દિલ્હીમાં યોજાયેલ સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતીના અવસર પર વાત કરી રહ્યા હતા.
जो कोई व्यक्ति हृदय में भारत माटे थोड़ो पण प्रेम हशे तो तेओ हमेशा देश की प्रगति की बात करशे, तेमज देश ने केवी रीते सुधारी शकाय तेनी चर्चा करशे। कांग्रेस नेता राहुल गांधी आइडियाज फॉर इंडियाज कॉन्फ्रेंस में भाग लेवा लंडन की कैम्ब्रिज यूनिवर्सिटी पहुंचा था। आ दरमियान तेमणे कांग्रेस की हार नुं कारण जणाव्युं हतुं अने साथे ज भारतीय जनता पार्टी और आरएसएस पर आकरा प्रहार कर्या हता। प्रधानमंत्री मोदीए गुरुवारे सिकंदराबाद थी तिरुपति रूट की वंदे भारत ट्रेन ने लीली झंडी बतावी तेनुं लोकार्पण कर्युं छे। पीएम मोदीए कह्युं कि आधुनिक ट्रेन हवे भाग्यलक्ष्मी मंदिर शहर ने भगवान वेंकटेश्वर धाम तिरुपति साथ जोड़शे। आ वंदे भारत ट्रेन आस्था आधुनिकता और टूरिज्म ने कनेक्ट करशे। तेलंगाणा में 11,300 करोड़ रूपया प्रोजेक्ट नुं खातमुहूर्त और लोकार्पण करवामां आव्युं छे। आ रेलवे और आरोग्य साथ संकळायेला प्रोजेक्ट छे। तेलंगाणाना लोकोना स्वप्न पूरा करवा ए केन्द्र सरकारनुं कर्तव्य छे। पीएम मोदीए कह्युं कि भारत विकासनुं मॉडल जे छेल्ला 9 वर्ष में विकसित थयुं छे तेनो संपूर्ण लाभ तेलंगाणाने पण मळ्यो। हैदराबाद में छेल्ला 9 वर्ष में 70 किलोमीटर मेट्रो नेटवर्क तैयार करवामां आव्युं छे। आज यहां 11,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है। ये तेलंगाना की रेल और रोड कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट्स हैं, हेल्थ इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स हैं। मैं विकास के इन सभी प्रोजेक्ट्स के लिए आपको, तेलंगाना की जनता को बहुत बहुत बधाई देता हूं। वडाप्रधान मोदीए शनिवारे सिकंदराबाद थी तिरुपति रूटनी वंदे भारत ट्रेन ने लीली झंडी बतावी हती। जो कि तेमणे आ कार्यक्रम दरमियान तेलंगाणानी सरकार पर आकरा प्रहार कर्या हता। पीएम मोदीए कह्युं कि केन्द्र सरकारना विकासलक्षी प्रयासों वच्चे पण मने एक वातनी पीड़ा थाय छे। तेमणे कह्युं कि केन्द्र सरकारना वधु पड़ता प्रोजेक्ट में राज्य सरकार तरफथी सहयोग न मळवाने कारणे दरेक प्रोजेक्ट में विलंब थाय छे। आ विलंबने कारणे तेलंगाणाना लोकोनुं नुकसान थाय छे। पीएम मोदीए कह्युं कि हुं राज्य सरकारने विनंती करूं छुं कि तेओ विकासना कार्योमां कोई अवरोध न आवा दे। देशना लोकोना स्वप्न साकार करवा अमारी सरकारनी प्राथमिकता छे। तेमणे कह्युं कि विकासना कार्योथी केटलाक मुठ्ठीभर लोको अस्वस्थता अनुभवे छे। में राज्य सरकार से सहयोग न मिलने के कारण हर प्रोजेक्ट में देरी हो रही है, विलंब हो रहा है। इससे नुकसान तेलंगाना के लोगों का, आप लोगों का हो रहा है। वडाप्रधान मोदीए शनिवारे जाहिर संबोधन में जणाव्युं हतुं के तपास एजेंसीओना दुरुपयोगना आक्षेप साथे अरजी दाखल करनार राजकीय दळोने सुप्रीम कोर्टे झटको आप्यो छे। सुप्रीम कोर्टे अरजी पर सुनावणी करवानो इनकार कर्यो हतो। वडाप्रधान मोदीए जाहिर संबोधन में भ्रष्टाचार अने परिवारवादनी वात पण करी हती। वडाप्रधान मोदीए तेलंगाणामां 11,300 करोड़ रूपियाना प्रोजेक्टनुं लोकार्पण अने उद्घाटन कर्युं हतुं। कर्नाटक विधानसभा की चूंटणी माटे उम्मीदवारों नाम पर चर्चा करवा माटे भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा निवासस्थाने भाजपनी पार्लामेंटरी बोर्ड की बैठक थी हती। आ बैठक में केन्द्रीय गृहमंत्री अमित शाह पण हाजर रह्या हता। कर्नाटक भाजपना प्रमुख नलिन कुमार कातिल, कर्नाटकना पूर्व मुख्यमंत्री बीएस येदियुरप्पा, मनसुख मांडविया सहित नेता पण हाजर रह्या हता। सूत्रों पास की मळती माहिती प्रमाणे पार्टी की सेंट्रल इलेक्शन कमिटी की बैठक रविवार योजाई शके छे। कर्नाटकना मुख्यमंत्री बसवराज बोम्मई कर्नाटक विधानसभा 224 उम्मीदवारों नाम नक्की करवा माटे भाजपनी कोर कमिटी की बैठक योजाशे। कर्नाटक में 10 मे ना रोज मतदान थशे अने 13 मे मतगणतरी थशे। केन्द्रीय गृहमंत्री अमित शाह 2 दिवस माटे अरुणाचल प्रदेश प्रवासे जशे। 8 मे अने 9 मे एप्रिल रोज अमित शाह चीन अरुणाचल प्रदेश सरहद पास आवेल किबीथोमा वाइब्रंट विलेज प्रोग्राम लॉन्च करशे। गृह मंत्रालय तरफ जारी करवामां आवेल निवेदनमां जणाव्वामां आव्युं हतुं के वडाप्रधान मोदीना नेतृत्वमां केन्द्र सरकारे वाइब्रंट विलेज प्रोग्राम हेठळ नाणाकीय वर्ष 2022-23 थी 2025-26 दरमियान 4,800 करोड़ रूपियानी फाळवणीने मंजूरी आपी छे। 10 एप्रिल रोज अरुणाचल प्रदेशमां अमित शाह राज्य सरकारना माइक्रो हाइडल प्रोजेक्टनुं लोकार्पण करशे। आ प्रोजेक्ट हेठळ सरहदी विस्तारमां रहेता लोकोना घरमां वीज सुविधा उपलब्ध करावशे। आ साथे अमित शाह आईटीबीपीना अनेक प्रोजेक्टनुं पण लोकार्पण करशे। 11 एप्रिल रोज नामतीमां वालुंग वॉर मेमोरियल खाते शहीदों ने श्रद्धांजलि आपशे। देशना पहला गवर्नर जनरल और कांग्रेस ना पूर्व नेता सी राजगोपालाचारी ना पपौत्र सी आर केशवन शनिवारे भाजप में जोड़ाया है।
केशव ने वीके सिंह अनिल बलूनी प्रेम शुक्ला की हाजरी में केसरियो केस पहरियो। भाजपा में सामिल थया बाद सीआर केशव ने कहू के वर्ष 2047 सुधी भारत ने विश्वगुरु बनावा माटे काम करीश। तेमणे कहू के वडाप्रधान मोदी नेतृत्व थी प्रभावित थयो छू। कोरोना काल में वडाप्रधान मोदीए जे रीते स्थिति ने संभाळी छे तेनी प्रशंसा थवी जोईए। स्वच्छ भारत योजना, जल जीवन मिशन आ बधी योजनाओं थी लोकोनुं कल्याण थई रह्युं छे अने माटे व्यक्तिमां पण राष्ट्र निर्माण में जोड़वानी प्रेरणा आवे छे। दिल से स्वागत करने के लिए मैं जनरल वीके सिंह जी और इन सब दिग्गजों को अत्यंत आभार व्यक्त करना चाहता हूं। प्रधानमंत्री नरेंद्र मोदी जी, अमित शाह जी और नड्डा जी, उनके प्रोत्साहन और मार्गदर्शन के लिए मैं हमेशा आभारी रहूंगा। और मैं सिर्फ ये कहना चाहता हूं कि इन सब के उपस्थिति यहां पूज्य राजा जी सी राजगोपालाचार्य के प्रति इनके गहरा आदर को दर्शाता है। दिल्ली ना सीएम अरविंद केजरीवाल फरी एक बार मोदी सरकार पर तीखा प्रहार करता कहूं कि मोदी सरकार दिल्ली में स्कूलों तोड़ने भाजपा की ऑफिस बनावी रही है। खूब ज दुख की बात है कारण कि दिल्ली सरकार नवी नवी स्कूलों बनावी रही है जेना कारण बाळकों ने सारू शिक्षण मिले, परंतु मोदी सरकार एमसीडी की स्कूलों तोड़ी तेनी अंदर भाजपा की कार्यशाला बनावी रही है जे योग्य नथी। और वो स्कूलों को तोड़ के स्कूलों को तोड़ के वहां पे बीजेपी के दफ्तर बना रहे हैं। ये तो बड़े दुख की बात है। अगर बीजेपी के दफ्तर को तोड़ के स्कूल बनाए तो शायद इनका नाम इतिहास में लिखा जाएगा कि अपना दफ्तर तोड़ के इन्होंने ये स्कूल तोड़ तोड़ के अपने बीजेपी के दफ्तर बना रहे हैं। असम ना मुख्यमंत्री हेमंत बिश्वा शर्मा शनिवार कांग्रेस नेता राहुल गांधी पर प्रहार कर्या। शर्मा कहू कि अमारी शालीनता है कि अमे तमने क्यारे पूछू नथी कि तमे नेशनल हेराल्ड कौभांड माथी गुनानी आवक क्यां छुपावी छे। अमे तमने क्यारे पूछू नथी कि तमे ओचावियो क्वाट्रोची ने केवी रीते मंजूरी आपी। कोईपण रीते आपणे कोर्ट ऑफ लॉ में चोक्कसपणे मळीशुं। अगौ राहुल गांधीए ट्वीट कर्युं हतुं के तेओ सत्य छुपावे छे तेथी तेओ रोजे रोज गेरमार्गे दौड़े छे। महाराष्ट्र मुख्यमंत्री बनया बाद एकनाथ शिंदे पहली बार अयोध्या जई रह्या छे। एकनाथ शिंदे अने तेमना साथियों अयोध्या में निर्माण थई रहे राम मंदिर नी पण मुलाकात लेशे अने त्यां प्रार्थना करशे। आ साथे तेओ सरयू नदी किनारे आरती में पण भाग लेशे। एकनाथ शिंदे समूह की शिवसेना पार्टीए तेमना धारासभ्यो सांसदों अने पदाधिकारीओने रोकवा माटे अयोध्या में होटल, गेस्ट हाउस अने धर्मशाला पण बुक करी छे। महाराष्ट्र सरकार द्वारा जारी करवामां आवेल सत्तावार कार्यक्रम प्रमाणे एकनाथ शिंदे अने तेमना साथी शनिवारे सांजे लखनऊ एरपोर्ट पहोंचशे अने रविवारे सवारे तेओ हेलिकॉप्टर ना माध्यम थी अयोध्या पहुंचे। एकनाथ शिंदे समूह की शिवसेना हिंदुत्व मुद्दा पर पोताने स्थापित करवा मांगे छे अने यात्रा तेमा निर्णायक साबित थई शके छे। एकनाथ शिंदे हनुमानगढ़ी पण जशे अने त्यां पूजा पाठ पण करशे। हमारे लिए एक भावना का विषय है और अयोध्या और राम मंदिर का निर्माण हो, राम मंदिर का निर्माण होना चाहिए ऐसी इच्छा सपना खुद हिंदू हृदय सम्राट बाला साहेब ठाकरे जी और लाखों करोड़ों राम भक्तों की थी और उसे पूरा करने का राम मंदिर भव्य दिव्य का निर्माण शुरू है। भाजपा राष्ट्रीय महासचिव कैलाश विजयवर्गीय महिलाओं वस्त्रों मामले विवादित निवेदन आप्यु हतु, जे बाद मध्यप्रदेश कैबिनेट मंत्री उषा ठाकुरे आ मामले निवेदन आपता कहूं कि अपना कपड़ा एटला शिष्ट होवा जोईए। अपने ज्यां सार्वजनिक स्थलों पर जाइए त्यां अपने सारा लागे अने जो कोई सनातन परंपराओं पालन न करी वैदिक सत्य थी विरुद्ध जाए तो ते शैतानी वृत्ति कहवाए। कि पाश्चात्य संस्कृति जिस प्रकार से हावी हो रही है, आप सब भी और हम सब भी नित्य प्रति देखते हैं साथियों। और जो बार बार मैं निवेदन करती हूँ कि यदि सभी समस्याओं का हल कहीं है तो वैदिक जीवन पद्धति में सत्य सनातन परंपराओं में है। जरा आप वेदों को उठा के पढ़िए तो हमारे वस्त्र कैसे हो, हमारा रहन सहन हमारा क्यों ना चाहिए, हमारे वस्त्र इतने शालीन और इतने सभ्य होना चाहिए जब हम सार्वजनिक स्थानों पर होते हैं कि हमारे को देखकर किसी के भी मन में कोई दुराभाव कभी भी जन्म ना ले। भाजपा राष्ट्रीय महासचिव कैलाश विजयवर्गीय फरी एक बार तेमना निवेदन ने कारण विवाद सर्जो छे। आ वक्त सोशियल मीडिया पर हनुमान जयंती अवसर नो एक वीडियो वायरल थी रह्यो छे। तेमा कैलाश विजयवर्गीय कही रहा है कि केटलीक महिलाओं एवं कपड़ा पहरी ने निकले छे के मन करे छे तेमने कार में उतरी ने लाफो मारी दऊं, ते संपूर्णपणे शोरपंखा जेवी लागे छे।
कैलाश विजयवर्गीय वीडियो में कहता संभळाय छे के भणेला गणेला युवानो बाळकोने फरता जोउ छु तो खरेखर एवी इच्छा थाय छे के पांच सात एवी चोंटाडू के तेमनो नशो उतरी जाय। सत्य कहू छू, भगवानना सौगंध हनुमान जयंती पर झूठ नहीं बोलू। मैं रात में जब निकलता हूं और पढ़े लिखे नौजवानों को बच्चों की तरफ झूमते हुए देखता हूं तो सच में ऐसी इच्छा होती कि उतर के इनमें पांच सात ऐसे में नशा उतर जाए। सच में क्या भगवान की कसम खा के हनुमान जयंती को झूठ नहीं बोलूंगा। और लड़कियां भी इतने गंदे कपड़े पहन के निकलती है कि अपन महिलाओं को देवी बोलते हैं, उनमें देवी का स्वरूप नहीं दिखता, बिल्कुल। कर्नाटक कांग्रेस नेता सिद्धारमैया जणाव्युं के आगामी विधानसभा की चूंटणी तेमनी अंतिम चूंटणी छे अने आ पछी तेओ राजकारणमांथी संन्यास लेशे। आ मुद्दे बातचीत करता सिद्धारमैयाए कह्युं के कर्नाटक विधानसभा की चूंटणी में तेओ वरुणा विधानसभा बैठक पर चूंटणी लड़ी रहा छे। सिद्धारमैया जणाव्युं के तेओ राजकारण में सक्रिय रहेशे परंतु दिल्ली में आपवामां आवता कोईपण पदनो स्वीकार नहीं करे। तेमणे कह्युं के मने चूंटणी लड़वानी इच्छा नथी परंतु कोलारना लोको इच्छी रह्या छे અને માટે તેઓ વરુણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 130થી વધુ બેઠકો જીતશે તેવી આશા છે। કોંગ્રેસ પાર્ટી પ્રદેશમાં બહુમત સાથે સત્તામાં આવશે, લોકોએ સત્તા પરિવર્તનનો મન બનાવી દીધું છે। કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાહુલ ગાંધીને સજા મામલે જણાવ્યું કે જો રાહુલ ગાંધીને સજા થાય છે તો રાહુલ ગાંધીને આત્મમંથન કરવું જોઈએ, સજા તેમના કૃત્યોને કારણે થઈ છે જેમાં ભાજપ કોંગ્રેસને ડરાવે છે કે પછી ધમકી આપે છે તેવી કોઈ વાત જ નથી। નરેન્દ્રસિંહ તોમરે વધુમાં કહ્યું કે તેમણે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે, તેમણે પોતાનો પક્ષ રાખવો જોઈએ અને દલીલો પણ કરવી જોઈએ। कुछ दल उनका लोकतंत्र में कोई भरोसा बचा नहीं। राहुल गांधी जी की उम्र बढ़ रही है लेकिन दुर्भाग्य से उनकी समझ नहीं बढ़ पा रही। आज अगर राहुल गांधी को सजा हुई है तो इसके लिए राहुल गांधी को आत्मलोकन करना चाहिए। सजा उनके कृत्य के कारण हुई है, इसमें भारतीय जनता पार्टी कहां आती है? उन्होंने गलत बोला, किसी व्यक्ति को तकलीफ हुई, उसने कोर्ट में पिटीशन किया, कोर्ट में उनको अपना पक्ष रखना चाहिए। असम ना तेजपुर एयरफोर्स स्टेशन थी राष्ट्रपति द्रौपदी मुर्मूए फाइटर जेट सुखोई 30 एमकेआई में उड़ान भरी थी। राष्ट्रपति द्रौपदी मुर्मू असम ना प्रवासे छे। द्रौपदी मुर्मू लड़ाकू विमान में मुसाफरी करनार बीजा महिला राष्ट्रपति बन्या छे। आ पहला वर्ष 2009 में पूर्व राष्ट्रपति प्रतिभा पाटिले पण लड़ाकू विमान में मुसाफरी करी हती। सुखोई लड़ाकू विमान में बे लोको बेसी शके छे। हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड द्वारा लड़ाकू विमान नुं निर्माण करवामां आवे छे। गुवाहाटी हाईकोर्टना प्लेटिनियम जुबली समारोह में चीफ जस्टिस ऑफ इंडिया डीवाई चंद्रचूड़े महत्वनुं निवेदन आप्युं छे अने कह्युं छे के बधा लोकोना हितोनी सेवा माटे कायदामां मानवतानो स्पर्श होवो जोईए अने समस्याओने धर्मूळथी दूर करवा माटे हमेशा संवेदनशीलता साथे तेनो उपयोग करवो जोईए। ज्यारे कायदाने बुद्धिमत्तापूर्ण व्याख्या अने अमल कराय छे तो लोको सामाजिक माळखा पर विश्वास राखे छे अने आ न्यायनी दिशामां एक पगलुं गणाय छे। न्यायपालिकामां लोकोनो विश्वास एक सौथी महत्वपूर्ण कारणोथी नक्की थाय छे कि परेशानी अने जरूरियातमां नागरिको माटे प्रथम अने छेल्ली जग्या न्यायपालिका छे। The confidence and faith of the citizens in the judiciary lies in a fierce sense of our own judicial independence. The legitimacy of the judiciary as an institution depends on the faith which we command of our citizens, and that faith is determined by one factor and one factor and alone, which is whether we become the first and the last choice of access to the citizens in times of distress and need. રામનવમીના અવસર પર બિહાર અને પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી। બીજી તરફ હૈદરાબાદમાં રામનવમીની શોભાયાત્રા પર દરમિયાન લોકો નાથુરામ ગોડસેની તસવીરો લઈ નાચતા નજરે આવ્યા હતા। હવે આ મામલે સાંસદ અને એઆઈએમઆઈએમ ચીફ અઝદુદ્દીન ઓવેસીની પ્રતિક્રિયા સામે આવી છે। અઝદુદ્દીન ઓવેસીએ કહ્યું કે નાથુરામ ગોડસે ભારતનો પહેલો આતંકવાદી હતો અને એ કયા લોકો છે જે મહાત્મા ગાંધીના હત્યારાનો ફોટો લઈ નાચી રહ્યા છે।
ઓબેસી એ કહ્યું કે જો કોઈએ ઓસામા બિન લાદેનનો ફોટો લઈને આવું કર્યું હોત તો કહેવામાં આવ્યું હોત કે મજલિસને કારણે હૈદરાબાદ આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે અને પોલીસે ઘરના દરવાજા તોડી નાખ્યા હોત, પરંતુ હવે સન્નાટો કેમ છે? मुझे समझ में नहीं आया कि भारत का सबसे पहला टेररिस्ट का नाम नाथूराम गोडसे, सबसे पहला टेररिस्ट जिसने गांधी को गोली मारी, उसको फोकू लेके लोग नाच रहे हैं। कौन है ये जालिम लोग जो गोडसे की फोकू लेकर हैदराबाद में नाच रहे हैं? આઈસીઆઈસીઆઈ વિડિયોકોન લોન કેસમાં સીબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી ચંદા કોચર, બેંકના પૂર્વ ચેરમેન અને તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન સમૂહના સંસ્થાપક વેણુગોપાલ ધૂત સામે ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ શનિવારે આ અંગે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીએ ભારતીય દંડ સંહિતાની કલમ 120B અને 409 હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. વર્ષ 2019માં ચંદા કોચર અને અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે 9 જાન્યુઆરીના રોજ કોચર દંપતીને જામીન આપ્યા હતા. દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના નવા 6155 કેસ સામે આવ્યા છે. આ બાદ હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધી 31000ને પાર પહોંચી ગઈ છે. કોરોનાને કારણે દિલ્હીમાં 2, મહારાષ્ટ્રમાં 3, ચંદીગઢ, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં 1-1 દર્દીઓના મોત નિપજ્યા છે. આમ કોરોનાને કારણે 9 લોકોના મોત નિપજ્યા છે. ફેમિના મિસ ઇન્ડિયા 2023ના તમામ વિજેતાઓ ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુર પહોંચી ચૂક્યા છે. મણિપુરના ઇમ્ફાલ એરપોર્ટ પર દરેકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક લોકોએ સૌનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને રાજ્યનો પરંપરાગત પહેરવેશ ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો. મણિપુરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતા રાજ્યના વિજેતાઓને ઉત્કૃષ્ટ મણિપુર ટોપી પહેરાવવામાં આવી હતી. આ પ્રતિભાશાળી સુંદરીઓ હવે પ્રતિષ્ઠિત તાજ હાંસલ કરવા માટે તેમની યાત્રા શરૂ કરવા માટે તૈયાર છે. દિલ્હી બેંગલુરુ ઇન્ડિગોની ફ્લાઇટમાં નશામાં ધૂત એક 40 વર્ષના મુસાફરે ઇમરજન્સી ડોરના ફ્લેપને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેની ધરપકડ કરી બેંગલુરુમાં જ સીઆઈએસએફને સોંપી દેવામાં આવ્યો હતો. ઇન્ડિગો એરલાઇન્સ અનુસાર દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઇટ 6C308માં નશામાં ધૂત મુસાફરે આવી હરકત કરી હતી. ત્યારે આ ઘટના ક્રૂએ જોતા તુરંત કેપ્ટનને જાણ કરી અને મુસાફરને યોગ્ય ચેતવણી પણ આપવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઇટના સુરક્ષિત સંચાલન સાથે કોઈ સમજૂતી કરી નથી અને અનિયંત્રિત મુસાફરને બેંગલુરુ પહોંચતા જ સીઆઈએસએફને સોંપવામાં આવ્યો છે. ઇઝરાયેલના તેલ અવિવ શહેરમાં શુક્રવારે આતંકવાદી હુમલો થયો હતો. કારમાં સવાર હુમલાખોરે રસ્તા પર રાહદારીઓને ટક્કર મારી હતી. તે દરમિયાન હુમલાખોરે તેની બંદૂક ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે તેને ગોળી મારી. તેલ અવિવના પોલીસ વડાએ જણાવ્યું કે હુમલાખોરે ઇરાદાપૂર્વક કારને સાયકલ લેનમાં લઈ જઈને રાહદારીઓને ટક્કર મારી હતી. તે બાદ કાર પલટી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં હિંસક ઘટનાઓને કારણે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ વધ્યો છે. યુક્રેનના વિદેશમંત્રી યામિન ઝાપારોવા 9-12 એપ્રિલ સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ઝાપારોવા વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્મા સાથે વાટાઘાટો કરશે. જ્યાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધો, યુક્રેનની વર્તમાન સ્થિતિ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. છેલ્લા 30 વર્ષોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મહત્વનું છે કે યુદ્ધની શરૂઆતથી જ વડાપ્રધાન મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમજ યુક્રેનિયન નેતા ઝેલેન્સ્કી સાથે ઘણી વખત વાત કરી ચૂક્યા છે. દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી પાર્ક જીન 2 દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. તેમની આ યાત્રા દરમિયાન પાર્ક જીને શનિવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી વિઝિટર બુકમાં સહી પણ કરી હતી. પાર્ક જીને વડાપ્રધાન મોદીના સત્યાગ્રહના માર્ગને ઉમદા ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના સિદ્ધાંત, લોકતાંત્રિક અને માનવ અધિકાર મૂલ્યોનું તેઓ સન્માન કરે છે. તેમણે કહ્યું કે 27 વર્ષ પહેલા જ્યારે તેઓ પહેલીવાર ભારત આવ્યા હતા ત્યારે પણ સત્યાગ્રહથી ઘણા પ્રભાવિત થયા હતા. દક્ષિણ કોરિયા અને ભારતના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠ હોવાથી પાર્ક જીન ભારતના પ્રવાસે આવ્યા છે. ભારતમાં આવ્યા બાદ પાર્ક જીન હિન્દીમાં નમસ્તે કહ્યું અને હિન્દીમાં વાતચીત પણ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની ભારત યાત્રાથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે. To celebrate this special milestone
in our bilateral relationship. હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી હતી. મળતી માહિતી અનુસાર આઈએમડીએ શનિવારે જણાવ્યું કે આગામી 5 દિવસમાં દેશના મોટાભાગના ભાગોમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે કહ્યું કે દેશના ઘણા ભાગોમાં એપ્રિલથી જૂન સુધી મહત્તમ તાપમાન સામાન્ય રહેવાની અપેક્ષા છે. આગામી 5 દિવસમાં દેશમાં તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાનમાં વધારો જોવા મળશે, જ્યારે કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભારે પવન અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે.